ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ પાંચ પ્રકરણ સાત કાંક્ષિયાળીના ચાર દરબારો કાંક્ષિયાળી ગામના દરબાર હકુભાઈ હતા તેમના મિત્રો ખાંભાના દરબાર જેઠીભાઈ વડાળીના દરબાર મઘોભાઈ તથા પાડાસણના દરબાર સુલતાનજી હતા એકવાર આ ચારેય જણા ચોરે બેઠા હતા તેમણે વાલા ભરવાડને કહ્યું તું તો સ્વામિનારાયણનો સત્સંગી થયો ને વાલો કહે હા સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે તેમના સાધુ તો રામકથામાં જેવા સાધુના ધર્મ કહ્યા છે તેવા પાળે છે બીજાને પાપ મુકાવે છે માટે તમે પણ જીવડા મારવા બંધ કરો ને સ્વામિનારાયણનો આશરો કરો તે સાંભળી દરબારો કહે સ્વામિનારાયણ હમણાં ક્યાં હશે વાલો કહે તે તો હમણાં ગઢડે છે માટે ત્યાં જાઓ તે ચારેય ભાતા બાંધીને સ્વામિનારાયણને ગોતવા નીકળ્યા ને એમ ઠરાવ કર્યો સ્વામિનારાયણ જો ભગવાન હોય તો આપણને આપણા ગામના તથા આપણા નામ લઈને બોલાવે ને આપણા મનના ઘાટ કહી દે તો ભગવાન ખરા પછી આપણે વર્તમાન ધરાવવાને કંઠીઓ બાંધવી એમ ધારીને ચારેય ગઢડે ગયા ને એબલ ખાચરના દરબારમાં જઈ પૂછ્યું સ્વામિનારાયણ ક્યાં છે એભલખાચરે કહ્યું તે તો બે દિવસથી કાર્યાણી ગયા છે એમ કહી ખાચરે તેમને જમાડ્યા તથા શ્રીહરીના મહિમાની વાતો કરી ચારે ખરાબ મુક્ષુઓ હતા તેઓ કારિયાણી ખાચરને મળ્યા ત્યારે જાણ્યું કે શ્રીહરી તો અહીંથી ધોલેરે ગયા છે ખાચરે જમાડ્યા અને એક દિવસ રોક્યા પછી તેઓ ધોલેરે પૂંજાજી દરબારને ઘરે ગયા તેમણે કહ્યું કાલે મહારાજ અહીંથી જેતલપુર પધાર્યા એમ કહી તેમના ઘોડા બંધાવ્યા ને સારી પેઠે જમાડીને બે દિવસ રોક્યા પછી જેતલપુર ગયા ત્યારે ખબર પડી કે શ્રીહરી તો અમદાવાદ પધાર્યા છે તેથી તેઓ ચારે અમદાવાદ પહોંચ્યા કાંકરિયા તળાવને કાંઠે તંબુમાં શ્રીહરિ બિરાજમાન હતા દરબારો બે હોકાને ઈટાળાને ઓથે મૂકીને શ્રીહરિ પાસે આવ્યા શ્રીહરીએ પાળા પાસે તેમના ઘોડા બંધાવ્યા ને તે ચારે જણાના પોતાના તથા ગામના નામ લઈને બોલાવ્યા પાસે બેસારી તેમના સંકલ્પો કહી દીધા આશ્ચર્યચકિત દરબારોએ શ્રીહરિને પગે લાગીને સ્તુતિ કરી કહ્યું હે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો માટે અમને તમારા નિયમ હોય તે દો ને વર્તમાન ધરાવો શ્રીહરિએ તેમને વર્તમાન ધરાવ્યા કંઠીઓ બાંધીને કહ્યું દારૂ માંસ ચોરી तथा अवेरी ते न करवा तथा वटलव के कोई ने वटलावु नहीं आ अमारा पांच वर्तमान पाजो दरबारों कहे भले महाराज अमे जरूर पाशू पी श्रीहरिए था जमी चार दरबार ने था आप जमाया दरबारों श्रीहरिपा बार दिवस रहाया पीहरिनी मूर्तिना दर्शन करने की तथा बातों सांभवा होकानी तथा अफीणनी ज न रही તેરમે દિવસે શ્રીહરિએ સ્મૃતિ કરાવી ત્યારે તેમને હોકો તથા અફીણ સાંભળ્યા પછી શ્રીહરિએ પૂછ્યું તમારા હોકા ક્યાં છે તેઓ કહે મહારાજ હવે અમારે હોકા તથા અફીણ પીવું નથી એમ કહી હોકાને તો ત્યાં જ ફોડી નાખ્યા ને માથે રૂપું ચડાવ્યું હતું તે લઈ લીધું અફીણની ડાબલીઓ હતી તે અફીણ સહિત નાખી દીધી પછી વિદાય થતી વખતે શ્રીહરિને પગે લાગીને સ્તુતિ કરીને કહ્યું હે મહારાજ અમારા કુટુંબમાં સત્સંગ થાય એવી કૃપા કરજો જાઓ તમારા કુટુંબમાં સત્સંગ ઘણો થશે એમ શ્રીહરિએ વર દીધો પછી તેઓ રાજી થઈને ઘરે આવ્યા શ્રીહરિએ આપેલા વર મુજબ તે દરબારોના પરિવારોમાં આજે પણ સત્સંગ છે